એક મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠાના વિજયનગરમાં કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જેમાં અહેમદ પટેલની જાહેર સભામાં ભાષણ દરમિયાન અચાનક વીજળી ડૂલ થઈ ગઈ, જેના કારણે ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ દબંગાઈની ભાષા પર ઉતરી આવ્યા અને વીજ સ્ટેશન સળગાવી દેવાની ધમકી ઉચ્ચારી. કોટવાલે સ્ટેજ પરથી કહ્યું કે અમારા કોંગ્રેસના નેતા આવે છે ત્યારે લાઇટ બંધ કરી ના દેતા, નહીં તો અમે જીવીનું સ્ટેશન સળગાવી દઈશું. તો સીધી ધમકી આપવામાં આવી છે. અને આજે પણ જો મેં ગુજરાત સરકારના લાઇટ વાળાને કીધું હતું કે મારો અહેમદ પટેલ સાહેબ અમારો સભા કોંગ્રેસના નેતા વાળો છે અને જો વીજળી ગઈ તો તારું આ થર્મલ પાવર છે તો અમે હજાર જઈશું. મેં વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા શૈલેષ ચૌહાણ પાસેથી. શૈલેષ, જે રીતે જીબીનું સ્ટેશન સળગાવી દેવાની ધમકી આપવામાં આવી છે, શું વધુ માહિતી? ની વાત કરીએ તો આજે જે સાબરકાંઠાના જે વિજયનગર છે, વિજયનગરના જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિજય વિશ્વાસ સંમેલન હતું અને અહેમદ પટેલ પર તેમાં આવ્યા હતા. એ દરમિયાન જે લોકસભા વિધાનસભા વિસ્તારના જે અશ્વિનભાઈ કોટવાલ છે તેમને સ્ટેજ ઉપરથી ભાષણ કરતા દરમિયાન એક લાઇટ બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ લાઇટ અંગે એમને અમારા નેતામાં છે અને લાઇટ બંધ કરશો તો તમે સળગાવી એવી પણ વાત કરી હતી. ત્યારબાદ સભા પૂરી થયા બાદ મને લાઇટ બંધ થઈ ગઈ હતી. જી જી જે આભાર શૈલેષ માહિતી આપવા બદલ. તો જીબીનું સ્ટેશન સળગાવી દેવાની વાત કરી હતી, આવો સાંભળીએ કે તેમણે શું કહ્યું. અને આજે પણ જો મેં ગુજરાત સરકારના લાઇટ વાળાને કીધું હતું કે મારો અહેમદ પટેલ સાહેબ અમારો સભા કોંગ્રેસના નેતા વાળો છે અને જો વીજળી ગઈ તો તારું આ થર્મલ પાવર છે તો અમે હજાર જઈશું. મેં આગળ કીધું છે.